એકલવ્ય વિદ્યા સંકુલ આજે આપણે થી સુધીની સંખ્યા વિશે ભણીશું તો જુઓ બાળ મિત્રો ખાલી જગ્યા પૂરો અહિયાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ અહિયાં આપણને એક બોક્સ આપેલું છે એની અંદર અહિયાં દિવાસરીનું જૂઠ છે એ દિવાસરી દસ નું જૂથ છે અને બાજુમાં છૂટી દીવાસરી છે તો દસ પછી જુઓ કેટલી દીવાસરી છે મિત્રો તો કે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો અહિયાં લખેલા છે અઢાર હવે એ જ પ્રમાણે અહિયાં આપણે ખાલી જગ્યા પૂરીશું તો સૌ પ્રથમ આપણે જે દસ નું જૂથ છે ત્યાર પછી આપણે અગિયાર નંબરથી આપણે દિવાસળી ગણીશું તો કે અગિયાર બાર તેર ચૌદ અને પંદર આપણે લખીશું પંદર ત્યાર પછી જુઓ મિત્રો અહિયાં આપણને દસ દીવાસરીનું જૂથ આપેલું છે અને બાજુમાં પણ છુટ્ટી દિવાસરી છે તો અહીંયા પણ આપણે અગિયાર નંબરથી દિવાસરી ગણીશું તો અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ અહીંયા આપણે જવાબ લખીશું સોળ ત્યાર પછી મિત્રો સંખ્યા લખો અહીંયા આપણે સંખ્યા લખતું જવાનું છે અને બાજુમાં જુઓ જૂઠમાં અને છુટી દિવાસરી ડોળો સૌ પ્રથમ આપણે જૂઠમાં દિવાસરી દોડવાની છે અને ત્યારબાદ આપણે છૂટ્ટી દિવાસરી દોડવાની છે તો જુઓ મિત્રો અહીંયા આપણને દસ દિવાસરીનું જૂઠ આપેલું છે અને બાજુમાં જુઓ છૂટી દિવાસરી કેટલી છે તો કે એક બે ત્રણ ને ચાર તો જુઓ દસ પછી આપણે અગિયાર થી ગણીએ તો અગિયાર બાર તેર અને ચૌદ તો જવાબ મળ્યો મિત્રો ચૌદ હવે ચૌદમાં એકમ કયો કહેવાય અને દશક કયો કહેવાય તો કે જે આ ચાર છે એ કે ચાર એક છે એ એકમ કહેવાશે અને જે આ દસક નું જૂથ છે એ દસક કહેવાશે હવે અહીંયા જુઓ બાળ મિત્રો આપણે શું કરવાનું છે તો કે પંડળ આપણને જવાબ આપેલા છે એમાં એકમ પાંચ આપેલા છે અને દશક એક છે તો અહીંયા દશક છે તો આપણે સૌ પ્રથમ શું કરીશું મિત્રો તો કે દસ દિવાસરી જૂઠ બનાવશું તો ઉપર આપણે પાંચ દીવાસરી દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ પ્રમાણે આપણે દસ દિવાસરી દોરીશું હવે એનું આપણે આ પ્રમાણે જૂથ બનાવશું હવે બાજુમાં જુઓ એકમ એકમમાં કેટલી દિવાસરી આવશે મિત્રો તો કે પાંચ દસ નું જૂથ તો આપણે બનાવી દીધું હવે આપણે પાંચ દિવાસરી અહીંયા છુટ્ટી દોરીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો જવાબ આપણને મળશે મિત્રો પંદર એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ મિત્રો તો જુઓ અહીંયા આપણને દસ અને બાજુમાં છૂટી બે છે તો અહીંયા જુઓ પછી આપણે ગણીએ તો તો અને જવાબ કેટલો મળશે મિત્રો તો કે બાર હવે અહીંયા આપણે બાર લખીશું હવે બાળની અંદર આપણને એકમ કેટલા મળશે મિત્રો તો કે બે તો અહીંયા લખીશું બે અને દશક કેટલા મળશે મિત્રો તો કે એક અહિયાં લખીશું એક એકમ બે કહેવાશે અને દશક એક કહેવાશે એ જ પ્રમાણે અહિયાં આપણે જોઈએ તો જુઓ જવાબ મિત્રો આપણને મળેલા છે વીસ તો એમાં એકમ અહિયાં શૂન્ય લખેલા છે અને દશક બે લખેલા છે હવે અહિયાં દશક આપણે દસ નું જૂથ બનાવશું પ્રથમ તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે આ પ્રમાણે આપણે દસ નું જૂથ બનાવશું ત્યાર પછી આપણે પાછું બીજું જૂથ દસ નું બનાવશું એટલે આપણને મળશે જવાબ વીસ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ પ્રમાણે આપણે બીજું જૂથ બનાવશું અને એકમમાં આપણે છૂટ્ટી દીવાસરી દોડવાની નથી કારણ કે આપણને અહીંયા દશક બે આપેલા છે એટલે આપણે બે વખત દિવાસરીનું જૂઠ બનાવીશું હવે આપણે આગળ જોઈએ મિત્રો અહીંયા આપણને દસ દિવાસરીનું જૂથ આપેલું છે હવે બાજુમાં જુઓ કેટલી દેવાસરી છે છુટી તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ હવે આપણે જુઓ બધી દિવાસરી ગણીશું દસ પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો જવાબમાં લખીશું મિત્રો તો કે ઓગણીસ હવે ઓગણીસ ની અંદર એકમ શું આવશે મિત્રો તો કે નવ અને દશક શું આવશે તો કે એકમ આપણને નવ મળ્યો અને દશક મળ્યો એક એ જ પ્રમાણે અહિયાં જોઈએ મિત્રો તો કે જવાબ આપણને આપી દીધેલા છે બાવીસ તો એમાં એકમ બે આપેલા છે અને દશક પણ બે આપેલા છે હવે અહીંયા આપણે બે દશક દોડીશું એટલે કે દસ દિવા શેરીનું પહેલા એક જૂથ દોડીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ પ્રમાણે આપણે પહેલા એક જૂથ દોડીશું હવે આપણે એની બાજુમાં બીજું જૂથ દોડીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે જૂથ દોરીશું હવે અહીંયા જુઓ આપણે બે દશક લીધા એટલે કે બે જૂથ દોરી દીધા હવે દિવાસરી આપણે કેટલી દોડીશું મિત્રો તો કે બે એકમ ની ઉપર આપણે દોડીશું એક અને બે એટલે આપણને જવાબ મળશે મિત્રો બધી દિવાસરી કેટલી થઈ મિત્રો તો કે બાવીસ એટલે એકમ બે થશે અને દશક બે થશે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો કે સંખ્યા લખો અહિયાં આપણે સંખ્યા લખતું જવાનું છે તો જુઓ અહિયાં આપણને દસ દસ દીવાસરી બે જૂઠ આપેલા છે અને બાજુમાં છૂટા દીવાસરી પાંચ છે હવે આપણે બધી દીવાસરી ગણીશું દસ ને દસ વીસ હવે વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તો અહીંયા આપણને જવાબ લખેલો છે મિત્રો તો કે પચીસ હવે પચીસ માં એકમ શું કેવાશે મિત્રો તો કે પાંચ અને દશક કેવાશે બે હવે જુઓ અહિયાં આપણને જવાબ આપેલા છે તેત્રીસ તો જુઓ અહીંયા દસ દસ દીવાસરીના ત્રણ જૂથ છે એટલે દસ વીસ અને ત્રીસ હવે એક અહીંયા આપણને ત્રણ છુટી દિવાસરી છે હવે આપણે એકત્રીસ થી ગણીશું તો કે એકત્રીસ બત્રીસ અને તેત્રીસ તો જવાબ મળ્યો મિત્રો તેત્રીસ તો તેત્રીસ માં એકમ કહેવાશે ત્રણ અને દશક પણ કહેવાશે ત્રણ અહિયાં દસ દિવાસરીના બે જૂઠ આપેલા છે એટલે દસ ને દસ વીસ અહિયાં છુટી દિવાસરી કેટલી છે મિત્રો તો કે એક બે ને ત્રણ હવે વીસ પછી આપણે ગણીએ મિત્રો તો એકવીસ બાવીસ અને ત્રેવીસ તો જવાબ આપણને કેટલો મળ્યો મિત્રો તો કે ત્રેવીસ તો અહિયાં આપણે લખીશું તો એકમ અહિયાં ત્રણ લખેલા છે અને દશક આપણને બે લખેલા દેખાય છે એ જ પ્રમાણે અહિયાં આપણને દસ દસ દિવાસરીના ચાર જૂઠ આપેલા છે તો દસ વીસ ત્રીસ અને ચાલીસ અહીંયા છૂટી દિવાસરી બે છે હવે ચાલીસ પછી બાજુમાં આપણે એકતાલીસ થી ગણીશું તો કે એકતાલીસ અને બેતાળીસ તો અહીંયા જવાબમાં લખીશું મિત્રો બેતાલીસ હવે બેતાળીસ માં એકમ આવશે બે અને દશક આવશે ચાર જ પ્રમાણે આપણે આગળ જોઈએ દસ દિવાસરીના આપણને બે જૂઠ આપેલા છે હવે બાજુમાં છુટ રીવાસરી એક બે ત્રણ ચાર પાંચ અને છ આપેલી છે હવે આપણે બધી દીવાસરી ગણીશું દસ ને દસ વીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તો અહીંયા જવાબમાં લખીશું મિત્રો તો કે છવ્વીસ હવે છવ્વીસ માં એકમ આવશે છ અને દસક આવશે બે આ પ્રમાણે આપણે લખતા જવાનું છે અહીંયા પણ જુઓ દસ દસ દીવાસરીના આપણને ચાર જૂઠ આપેલા છે અને બાજુમાં છુટા દિવાસરી એક બે ત્રણ ચાર પાંચ અને છ આપેલી છે હવે આપણે બધી દીવાસરી ગણીશું દસ વીસ ત્રીસ અને ચાલીસ ચાલીસ પછી આપણે એકતાલીસ થી ગણીશું તો કે બેતાળીસ તેતાલીસ ચુમ્માળીસ અને તો અહીંયા આપણે લખીશું મિત્રો છેતાળીસ હવે છેતાળીસ માં એકમ આવશે છ અને દસક આવશે ચાર હવે અહિયાં પણ જુઓ મિત્રો દસ દસ દીવાસરીના ચાર જૂથ આપેલા છે અને એકમમાં માં છુટ્ટી દિવાસરી આપેલી નથી એટલે જવાબ કેટલો મળશે મિત્રો તો કે દસ વીસ ત્રીસ અને ચાલીસ તો જવાબ આપણે લખીશું પહેલા ચાલીસ હવે ચાળીસ માં એકમ શું આવશે મિત્રો તો કે શૂન્ય અને દશક આવશે ચાર એ જ પ્રમાણે બાજુમાં જોઈએ દસ દસ દિવાસરીના ત્રણ જૂઠ આપેલા છે હવે એની બાજુમાં જુઓ છુટ્ટી દિવાસરી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આપેલી છે હવે બધી દિવાસરી ભેગી મળીને કેટલી થશે મિત્રો તો કે દસ વીસ ને ત્રીસ સાડત્રીસ હવે સાડત્રીસ માં આપણે એકમ શું આવશે મિત્રો તો કે સાત અને દશક આવશે ત્રણ આ પ્રમાણે આપણે લખતા જવાનું છે અને શીખવાનું પણ છે હવે જુઓ મિત્રો અહીંયા આપણને દસ દીવાસરીના ત્રણ જૂથ આપેલા છે અને બાજુમાં છૂટલી દીવાસરી જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આપેલી છે હવે આપણે પહેલા બધી દિવાસરી ગણીશું હવે જુઓ દસ વીસ ને ત્રીસ ત્રીસ પછી આપણે એકત્રીસ થી ગણીશું એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાળીસ તો અહીંયા જવાબ લખીશું મિત્રો ઓગણ હવે ઓગણચાળીસ માં એકમ આવશે નવ અને દશક આવશે ત્રણ અહીંયા દસ દસ દિવાસરીના ચાર જૂઠ આપેલા છે અને બાજુમાં છૂટ્ટી દિવાસરી આપણને એક બે ત્રણ ચાર પાંચ ને છ આપેલી છે હવે આપણે બધી દિવાસરી ગણીશું તો કે દસ વીસ ત્રીસ અને ચાલીસ ચાલીસ પછી આપણે એકતાળીસ થી ગણીશું તો કે એકતાળીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ પિસ્તાળીસ અને છેતાળીસ તો અહિયાં જવાબ લખીશું મિત્રો છેતાળીસ છેતાળીસ માં એકમ આવશે છ અને દશક આવશે ચાર આ પ્રમાણે આપણે સંખ્યા લખતું જવાનું છે હવે આપણે આગળ જોઈએ મિત્રો તો કે એકવીસ થી ચાલીસ કે ખાલી જગ્યા આપણે ખાલી જગ્યા પૂરતા જવાનું છે તો જુઓ મિત્રો અહિયાં દસ દસ સરીના બે જૂથ આપેલા છે તો અહીંયા લખેલા છે બે દસ બાજુમાં એક સરી છે એટલે એક એકમ હવે દસ ને દસ વીસ વીસ પછી એક છે એટલે એકવીસ તો જવાબ લખેલો છે મિત્રો એકવીસ એક એકમ કહેવાશે અને બે છે એ દશક કહેવાશે હવે અહીંયા પણ દસ દસ દિવાસરીના બે જૂઠ છે અને બાજુમાં બે દિવાસરી છે તો જવાબ મળશે મિત્રો દસ ને દસ વીસ વીસ પછી એકવીસ અને બાવીસ તો અહીંયા બાવીસ લખેલા છે એમાં બે એકમ છે અને બે દશક છે અહીંયા દસ દસ દીવાસરીના બે જૂથ આપેલા છે એટલે લખ્યું છે બે દશક હવે અહીંયા આપણે કેટલી દિવાસરી દોરીશું મિત્રો તો જવાબ આપણને મળશે તો કે ત્રણ અહીંયા લખેલા જ છે એકમ એટલે અહીંયા આપણે એક બે અને ત્રણ ત્રણ છૂટી દિવાસરી દોરીશું ત્યાર પછી અહીંયા દસ દસ દિવાસરીના બે જૂથ આપેલા છે એટલે લખ્યું છે બે દશક અને બાજુમાં છુટી સરી ચાર છે એટલે અહીંયા લખ્યું છે ચાર એકમ હવે આપણે બધી ગણીશું તો કે દસ ને દસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આપણે લખીશું ચોવીસ ત્યાર પછી જુઓ અહીંયા દસ દસ સરીના બે જૂથ છે એટલે લખ્યા છે બે દશક ત્યાર પછી અહીંયા પાંચ એકમ એટલે કે પાંચ સરી આપેલી છે તો આપણે બધી ગણીશું દસ ને દસ વીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તો અહીંયા જવાબ લખીશું મિત્રો પચીસ ત્યાર પછી જુઓ અહીંયા દસ દસ દીવાસરીના બે જૂથ આપેલા છે એટલે લખ્યું છે બે દશક હવે છ એકમ એટલે અહિયાં આપણે છ દીવાસરી દોડીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે જવાબ કેટલો મળશે મિત્રો તો કે વીસ પછી આપણે ગણીશું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તો અહીંયા આપણે લખીશું છવ્વીસ ત્યાર પછી અહિયાં બે દસક એટલે કે બે દિવ દસ નું જૂઠ આપેલું છે હવે અહીંયા સાત એકમ એટલે સાત દિવાસરી દોડીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે સાત દીવાસરીનું જૂથ સાત આપણે છૂટી દીવાસરી દોડી હવે બધી દિવાસરી આપણે ગણીશું દસ ને દસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તો જવાબ મળશે મિત્રો સત્યાવીસ હવે અહિયાં દસ દસ દિવાસરીના બે જૂથ આપેલા છે એટલે લખ્યું છે બે દશક હવે અહિયાં લખેલા છે આઠ એકમ તો અહીંયા આપણે આઠ દીવાસરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે જવાબ કેટલો મળ્યો દસ ને દસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તો જવાબ મળશે અઠ્યાવીસ ત્યાર પછી જુઓ અહીંયા દસ દસ દીવાસરીના બે જૂથ છે ત્યાર પછી નવ એકમ એટલે નવ દિવાસરી છે તો એકવીસ થી ગણીશું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તો જવાબ મળ્યો ઓગણત્રીસ હવે અહિયાં દસ દસ દિવાસરીના બે જૂથ છે એટલે બે દશક અને એની બાજુમાં એક દિવાસરીનું જૂથ છે એટલે એક દશક હવે દસ ને દસ વીસ વીસ ને બીજી દસ એટલે શું આવશે મિત્રો તો કે જવાબ મળશે આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરતા જવાનું છે અને સાથે સાથે સમજતા પણ જવાનું છે ત્યાર પછી જુઓ મિત્રો અહીંયા આપણને દસ દસ દીવાસરીના ત્રણ જૂથ આપેલા છે એટલે ત્રણ દશક અને એક એકમ એટલે એક દિવાસરી હવે ગણીશું આપણે દસ વીસ ને ત્રીસ ત્રીસ પછી એક એકત્રીસ એટલે જવાબ મળ્યો એકત્રીસ હવે જુઓ મિત્રો ત્રણ દશક ત્રણ દશક એટલે આપણે દસ દસ દીવા શરીરના ત્રણ જૂથ બનાવીશું તો સૌ પ્રથમ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા આપણે એક જૂથ બનાવશું એની બાજુમાં આપણે બીજું જૂથ બનાવશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે એની બાજુમાં ત્રીજું જૂથ બનાવશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ પ્રમાણે આપણે જૂથ બનાવશું હવે જવાબ મળ્યો જુઓ મિત્રો અહિયાં બે એકમ છે હવે આપણને કેટલો જવાબ મળ્યો મિત્રો દસ વીસ ને ત્રીસ બરાબર ત્રીસ પછી આપણે એક એકત્રીસ ને બત્રીસ તો અહીંયા લખીશું આપણે બત્રીસ ત્યાર પછી જુઓ દસ દસ દિવાસરીના ત્રણ જૂથ આપેલા છે અહિયાં ત્રણ એકમ એટલે ત્રણ દિવાસરી દોડીશું હવે જવાબ કેટલો મળશે મિત્રો દશક એટલે અને તેત્રીસ તો અહીંયા જવાબ લખીશું ત્યાર પછી દસ દસ દિવાસરીના ત્રણ જૂથ છે એટલે ત્રણ દશક ચાર છુટ્ટી દિવાસરી છે એટલે ચાર એકમ તો જવાબ કેટલો મળશે મિત્રો ત્રીસ પછી આપણે ગણીશું એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ તો અહીંયા આપણે લખીશું ચોત્રીસ ત્યાર પછી અહીંયા ત્રણ દશક એટલે આપણે ત્રણ દશક નું દીવા શરીરનું જૂથ બનાવશું તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા એક જૂથ બનાવશું એની બાજુમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા બીજું જૂથ બનાવશું અને એની બાજુમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા આપણે ત્રીજું જૂથ બનાવશું તો ત્રણ દશક અને અહિયાં છુટી દિવાસરી પાંચ છે એટલે પાંચ એકમ તો જવાબ મળશે મિત્રો દસ વીસ ને ત્રીસ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ તો અહીંયા આપણે લખીશું પાંત્રીસ ત્યાર પછી અહિયાં ત્રણ દિવાસરીનું જૂઠ આપેલું છે અને બાજુમાં છ એકમ એટલે છ દિવાસરી દોડીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો જવાબ મળ્યો મિત્રો ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને બીજી એક દોરીશું એટલે થશે એ જ પ્રમાણે દસ દસ દિવાસરીના ત્રણ જૂથ છે અને સાત છૂટી દિવાસરી છે તો એકત્રીસ થી આપણે ગણીશું એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ તો અહીંયા આપણે લખીશું સાડત્રીસ અહિયાં ત્રણ દસ તક એટલે ત્રણ દસ દિવાસરીના જૂથ આપેલા છે આઠ એકમ એટલે આઠ દિવાસરી દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે જવાબ કેટલો મળ્યો મિત્રો તો કે જુઓ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ જવાબ આપણને આપેલા છે આડત્રીસ હવે ત્રણ દશક એટલે દસ દસ દિવાસરીના ત્રણ જૂથ આપેલા છે નવ એકમ એટલે અહીં આપણે નવ દિવાસરી દોડીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે જવાબ આપણને કેટલો મળ્યો મિત્રો તો કે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ અને ઓગણચાળીસ જવાબ લખેલો છે ઓગણચાળીસ હવે દસ દસ દિવાસરીના ત્રણ જૂથ છે તો ત્રણ દશક હવે બાજુમાં દસ દિવસનું એક જૂથ છે એટલે એક દશક જવાબ મળશે મિત્રો ચાલીસ દસ વીસ ત્રીસ અને ચાલીસ આ પ્રમાણે આપણે બધી ખાલી જગ્યા સમજતા જવાનું છે અને સાથે સાથે પૂરતા પણ જવાનું છે હવે આપણે આગળ નવા વિડીયોમાં ભણીશું આવજો વંદે માત્ર